આજે આપણે પ્રાયોગિક ભૂમિતિમાં સ્વાધ્યાય 4.2 સ્વાધ્યાય 4.2 માં પહેલો દાખલો જોઈએ. એક ચતુષ્કોણની રચના કરવાની છે. ચતુષ્કોણનું નામ છે L અને FP, જેમાં આપણને બાજુઓના માપ અને વિકર્ણોના માપ. હવે જે સ્વાધ્યાય 4.2 છે આમાં બે વિકર્ણોના માપ આપેલા છે અને ત્રણ બાજુઓના માપ. સૌથી પહેલા આપણે સામાન્ય લંબાકૃતિ દોરી પછી આપણે રચના કરશું એટલે કઈ રીતે છે આપણને ખબર પડી જાય. પહેલા એલ ના એલ થી ધારો કે આવી રીતે છે એલ આઈ એફ ટી, જેમાં એલ આઈ છે એ લેવાનો છે 4 સેન્ટીમીટર. ત્યાર પછી આઈ એફ કેટલો લેવાનો 3 સેન્ટીમીટર. ટી એલ કેટલું લેવાનું છે 2.5 સેન્ટીમીટર. અને એલ એફ એટલે આ વિકર્ણ છે, આ વિકર્ણ લેવાનું છે 4.5 સેન્ટીમીટર. ત્યાર પછી આઈટી બીજો વિકર્ણ, આઈટી છે કેટલો લેવાનો છે 4 સેન્ટીમીટર. તો આ 4 સેન્ટીમીટર વાળા અને 4.5 સેન્ટીમીટર વાળા બે વિકર્ણ થયા અને ત્રણ બાજુ એક બાજુ માપ આપેલું નથી. હવે આ માપ લઈને આપણે એક ચતુષ્કોણની રચના કરવાની છે. સૌથી પહેલા આપણે પાયાની રચના કરીશું. એલ આઈ કેટલો લઈશું 4 સેન્ટીમીટર. તો એલ આઈ ની કિંમત લઈએ આપણે 4 સેન્ટીમીટર. આ મળી ગયું 4 સેન્ટીમીટર. ત્યાર પછી અહીંયા એવું એક બિંદુ લેવાનું જે આ બે બિંદુથી અંતર હોય આપેલું હોય, તો કે એલ થી ટી નું અંતર આપેલું છે 2.5 અને ટી નું આઈ થી અંતર છે 4 સેન્ટીમીટર. તો આપણે અહીંયા જે ચાપ દોરીએ 2.5 સેન્ટીમીટર વાળી અને આઈ થી એક ચાપ દોરીએ 4 સેન્ટીમીટર વાળી. તો આવી રીતે આપણે બે ની ચાપ દોરીએ તો આપણે સમજાઈ જાય આપણે ટી બિંદુ ક્યાં હોય છે. સૌથી પહેલા 2.5 અંતર વાળી ત્રિજ્યા લો. આજે ત્રિજ્યા છે આ 2.5 છે. હવે અહીંયા ચાપ દોરીએ. ત્યાર પછી આઈ થી એક અંતર લેવાનું છે જે કેટલું હોવું પડે 4 સેન્ટીમીટર. તો આઈ થી 4 સેન્ટીમીટર વાળી ત્રિજ્યા લઈએ આપણે. આઈ થી 4 સેન્ટીમીટર અને એલ થી 2.5 સેન્ટીમીટર અંતરે એક બિંદુ મળી ગયું. આ બિંદુ કયું મળ્યું આપણને, તો કે એલ, સોરી એમ એ ટી બિંદુ. કઈ બિંદુ મળી ગયું? ટી બિંદુ. તો અહીં આપણને એક ટી બિંદુ મળી ગયું. આવી જ રીતે આ બાજુ એક બિંદુ મેળવીએ એફ, જે આઈ થી 3 સેન્ટીમીટર અંતરે છે અને એલ થી 4.5 સેન્ટીમીટર અંતરે. તો હવે એની ચાપ દોરીએ આપણે. તો આ માપ છે 4.5. તો 4.5 કેમ છે? એલ થી એફ થી, એલ થી 4.5 વાળું માપ લો. એલ થી 4.5 એક ચાપ દો. ત્યાર પછી આઈ થી 3 સેન્ટીમીટર માપ લેવાનું છે. આઈ થી કેટલું લેવાનું? 3 સેન્ટીમીટર. તો અહીં આઈ થી 3 સેન્ટીમીટર અંતરે ચાપ દો. એટલે આપણને એક બિંદુ મળી ગયો. હવે આ બિંદુ કયું મળ્યું? તો કે આઈ થી 3 સેન્ટીમીટર વાળો અને એલ થી 4.5 સેન્ટીમીટર. આ બિંદુ નામ છે એફ. હવે આને જોડી દઈએ દરેકને. તો અહીંયા આપણો ચતુષ્કોણ પૂરો થઈ ગયો. જે દોરવાનું કીધો તો એલ આઈ એફ ટી, એલ આઈ એફ ટી દોરી દીધો, જેમાં
LI ની કિંમત 4 સેમીમીટર અને F ની કિંમત 3 સેમીમીટર મળી ગઈ. ત્યાર પછી TL ની કિંમત 2.5 મળી આપણને. ત્યાર પછી આ જે વિકર્ણ હતો 4 સેમીમીટર નો અને આ વિકર્ણ 4.5 સેમીમીટર નો મળી ગયો. તો આવી આ રચના કોઈ દી. તો રચના આવી ત્યારે આપણે રચનાના મુદ્દા લખવાનું કીધું નથી. રચનાના મુદ્દા લખવાનું કીધું હોય તો આપણે જે જે રચના કરતા જઈએ એમ તેના મુદ્દા લખતું જવાનું. જેમ કે સૌથી પહેલા આપણે શું કર્યું તો કે LI લખ્યો તો કે LI બરાબર 4 સેમીમીટર દોરો. કેવો મુદ્દો આવશે? LI બરાબર 4 સેમીમીટર દોરો. ત્યાર પછી શું કર્યું તો કે L ને કેન્દ્ર લઈ અહીંયા એક ચાપ દોરી, I ને કેન્દ્ર લઈ એક ચાપ દોરી. તો L ને કેન્દ્ર લઈ 2.5 સેમીમીટર ની ચાપ દોરો, I ને કેન્દ્ર લઈ કેટલી ચાપ લીધી હતી? 4 સેમીમીટર વાળી. તો બીજો મુદ્દો આવે L ને કેન્દ્ર લઈ 2.5 સેમીમીટર અને I ને કેન્દ્ર લઈ 4 સેમીમીટર ની ચાપ દોરી. એક બીજાને જ્યાં છે તે એક નામ આપી દીધું P નામ આપી. એમાં નામ કર ત્યાં P નામ આપો. આવું રીતે તારી આપણે શું કર્યું T નામ આપી દીધું. પછી TL અને TI ને જોડી દીધા. તો TL TI જોડો. આગળ શું કર્યું ત્યાર પછી આપણે F બિંદુ મેળવ્યું. F બિંદુ કઈ રીતે મેળવ્યું? L થી F અને I થી F એક ચોક્કસ માપ લઈને ચાપ દોરી. L ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર નું માપ લીધું, I ને કેન્દ્ર લીધું ત્યારે 3 સેન્ટીમીટર નું. તો એની માટે લખીએ અહીંયા ઉપર લખું છું L ને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર ની અને I ને કેન્દ્ર લઈ I ને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ની ચાપ દોરો. એકબીજાને જ્યાં છે ત્યાં શું નામ આપી દીધું? F. અને જ્યાં છે તે ત્યાં F નામ આપો. ત્યાર પછી આપણે શું કર્યું તો આપણે આ જોડી દીધા T F અને T I અને F A. જે જે જોડી દીધું એને લખી દઈએ T F F I અને F L. આટલું કરવા જે આપણે ચતુષ્કોણ તૈયાર થઈ ગયો એને લખી દઈએ જેથી માગે રચના તૈયાર થઈ ગઈ છે અથવા તૈયાર થઈ છે. તો આવી રીતે રચનાના મુદ્દા આપે પૂછે કરી રીતે જે જે આપણે રચના લખતા જઈએ રચના કરતા જઈએ એવી રીતે એના મુદ્દા લખવું જાવ. જે જે કાર્ય કર્યું છે તે જ લખવાનું છે, કઈ વધારે નથી. તો આની પછી આપણે બીજો દાખલો જોઈએ. દાખલા નંબર 2. દાખલા નંબર 2 છે, દાખલા નંબર 1 જેવો છે. દાખલા નંબર 3 જોઈએ. સમબાહુ ચતુષ્કોણ BEND ની રચના કરો. સમબાહુ ચતુષ્કોણ છે BEND ની રચના કરવાનો. બે વસ્તુ આપણને આપી છે, BN ની કિંમત આપી છે અને DE ની કિંમત. પહેલા તો આપણે સમબાહુ ચતુષ્કોણ દોરી દઈએ એટલે આપણને રફ આપી દીધી એટલે આપણે ખબર પડી જાય કઈ રીતે પૂછેલો છે. ધારો કે એક સમબાહુ ચતુષ્કોણ આવી રીતે છે BEND. કિંમત મૂકી દીધી છે BN ની કિંમત એટલે અહીંયા એક વિકર્ણ છે એની કિંમત આપેલી છે 5.6. બીજો એક વિકર્ણ છે B એની કિંમત આપી છે 6.5. બે વિકર્ણની કિંમત આપી છે, એક પણ બાજુની કિંમત આપણને આપેલી નથી. તો આ બે કિંમતને આધારે આખો આપણે ચતુષ્કોણ
બનાવવાનો છે હવે કઈ રીતે બનાવશો તો એનો ગુણધર્મ છે સમબાહુ ચતુષ્કોણમાં જે વિકર્ણો રહ્યા એકબીજાને દુભાવે છે એટલે બે સરખા ભાગ કરે છે અને એ કાટખૂણે દુભાવે છે કેવા કાટખૂણે એટલે કે વિકર્ણો છે પરસ્પર લંબ દ્વિભાજક છે વિકર્ણો પરસ્પર કેવા છે લંબ દ્વિભાજક લંબ છે અને દ્વિભાજક એટલે એકબીજાના બે સરખા ભાગ કરે છે એટલે આખો 5.6 હોય તો આના બે સરખા ભાગ કરી દે આખો 6.5 છે તો આના બે સરખા ભાગ કરી દે તો આપણે કોઈ પણ એક વિકર્ણથી શરૂઆત કરીએ ધારો કે આ વિકર્ણથી હું દોરવાની શરૂઆત કરી દઉં ડી ઈ સૌથી પહેલા દોર કેટલું માપ લેવાનું છે ડી નું 6.5 તો ડી ઈ નું માપ લઉં છું 6.5 સૌથી પહેલા આપણે આ BE દોરી લીધો હવે એનો લંબ દોરી એટલે પહેલા બે વિકર્ણ દોરી દઈએ એટલે આપણને ચતુષ્કોણ મળી જશે વિકર્ણ હવે દોરવો છે આનો લંબ દ્વિભાજક આનો લંબ દોરવો છે અને દ્વિભાજક એટલે આ બે સરખા ભાગ થયો તો આવું આપણે આગળના ધોરણમાં શીખી ગયા કોઈ રેખાખંડ હોય એના બે સરખા ભાગ કરવા હોય અને તેને લંબ દોરવો હોય એટલે કે લંબ દ્વિભાજક દોરવો હોય તો બે ના કેન્દ્રથી બંનેના કેન્દ્રથી અડધા કરતાં થોડી વધારે ત્રિજ્યા રાખવાની અડધા કરતાં થોડી વધારે ત્રિજ્યા ઉપર અને નીચે ચાપવું હોય તો આપણે ચાપ કરી દઈએ ઉપર અને નીચે એવી જ રીતે ડી ને કેન્દ્ર લઈ ચાપની કિંમત અહીંયા ત્રિજ્યાની બદલવાની નથી ચાપ ઉપર અને નીચે ડી થી આપણે કરી દઈએ હવે આ બે બિંદુને જોડી દઈએ લંબ મળ્યો અને બે સરખાના ભાગ કર્યા એટલે કે અહીંયા BN વાળું મળી ગયું પણ BN તો કેટલો છે 5.6 સેન્ટીમીટર છે તો આપણે આનું માપ કેટલું રાખવાનું હોય 5.6 સેન્ટીમીટર બીજી વસ્તુ એકબીજાના બે સરખા ભાગ કરે એનો મતલબ એમ થયો કે આ જે B લાઈન આપણે જે લંબ મળ્યો હોય એ B ના બે સરખા ભાગ કરતો હોય તો આ DE છે આના પણ બે સરખા ભાગ કરે એટલે આખો આપણે 5.6 દોરવો છે તો બે બાજુ અડધો અડધો હશે તો 5.6 ના અડધા કેટલા થાય એટલે 5.6 ના તમે અડધા કરો 2 વડે ભાગો એટલે જવાબ મળશે 2.8 તો 2.8 સેન્ટીમીટર ઉપર હોય અને 2.8 સેન્ટીમીટર નીચે હોય અને કઈ રીતે દોરશું તો આપણે 2.8 સેન્ટીમીટર એક ત્રિજ્યા લઈ લઈએ જોડી દઈએ એટલે આપણે સમબાહુ ચતુષ્કોણ મળી જશે તેમના માપ પણ આપણે માપીને જ કરેલા છે
આ લીધું છે બી 6.5 અને આ ભાગ લીધું છે 5.6 સેમીમીટર. હવે આ રચનાના મુદ્દા લખવા હોય તો રચનાના મુદ્દા આવડે. સૌથી પહેલા શું કહેવું આપણે, DE બરાબર કેટલું લીધું છે DE ની કિંમત, તો કે 6.5 સેમીમીટર. ત્યાર પછી આપણે શું કર્યું, તો કે DE નો લંબ દ્વિભાજક લ્યો, DE નો લંબ દ્વિભાજક દો. એક નામ આપી દઈએ ઓ, DE નો લંબ દ્વિભાજક, લંબ દ્વિભાજક નું પણ એક નામ આપી દઈએ. એક ઉપર મળો આપણે A અને નીચે આપણે બિંદુ લઈએ B. DE નો લંબ દ્વિભાજક AB દોરો. આગળ હવે લંબ દ્વિભાજક તો દોરાય ગયો, પછી અહીંયાથી આપણે એક ચાપ લઈને માપ લીધું તો 2.8 સેમીમીટર, 2.8 સેમીમીટર. તો શું ઓને કેન્દ્ર લઈ આ OA ઉપર એક ચાપ દોરી અને ઓને કેન્દ્ર લઈ OB ઉપર એક ચાપ દોરી. એ લખીએ હવે ઓને કેન્દ્ર લઈ ચાપ કેવડી લીધી હતી, તો કે 2.8 સેમીમીટર ની, 2.8 સેમીમીટર ની ચાપ કઈ કઈ જગ્યાએ દોરી, OA ઉપર અને OB ઉપર. ચાર OA અને OB પર દોરો જ્યાં છેદે ત્યાં અનુક્રમે, એટલે પહેલા OA વાળું કયું નામ આપ્યું B, ત્યાર પછી OB ઉપર N, એટલે કે B અને N નામ આપો. ત્યાર પછી શું કર્યું આપણે, તો કે બધા જોડી દીધા બી 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 ઈ ડી એન અને એન ઈ, બી 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 ઈ ડી એન અને ઈ એન, ડી એન ઈ એન જોડો. માગે તેથી માગેલ રચના તૈયાર થાય છે. આ માગેલ રચના તૈયાર થાય છે. આ રીતે આપણી આ રચના પૂરી થઈ ગઈ. રચનાના મુદ્દા લખવાના કીધું હોય તો આ રીતે મુદ્દા લખવાના, રચનાના મુદ્દા લખવાનું કહેવામાં ન આવે, માત્ર રચના કરવાનું કહેવામાં આવે, માત્ર આપણે આકૃતિ દોરશું. તો અહીંયા આપણું આ સ્વાધ્યાય 4.2 પૂરું થાય છે.